ઘણા બધા ખેડૂતભાઈઓ કહે છે કે પરાશરાભાઈ કપાસના ભાવમાં ઓચિંતી અણધારી તેજી છે તે શા માટે આવી કંઈ નવી મોટી ઉથલપાથલ તો આગામી સમયમાં કપાસના ભાવમાં નહીં થાય ને આવું ઘણા બધા ખેડૂત મિત્રો છે તે અત્યારે વિચારી રહ્યા છે અને કહી રહ્યા છે હવે ખેડૂત મિત્રો કપાસના ભાવમાં અચાનક તેજી આવવાનું કારણ આપણે જાણી લઈએ તો કપાસિયામાં સુધારો છે તે દિવસે ને દિવસે થઈ રહ્યો છે આને કારણે પણ કદાચ કપાસના ભાવમાં તેજી તરફી માહોલ છે તે બની રહ્યો હોય તેવું લાગી રહ્યું છે અને આ ઉપરાંત કોટન યાર્નની નિકાસ છે તે પણ ખૂબ સારી રીતે થઈ રહી છે આ ઉપરાંત રોની ગાંસણીમાં પણ સારો એવો વધારો થઈ રહ્યો છે ન્યૂયોર્ક કોટન સેન્ટ પણ તેજી તરફી ટ્રેન્ડ છે તે કરી રહ્યો છે અને આપણી એમસીએક્સ કોટન કેન્ડી છે તેમાં પણ ખૂબ સારો એવો સુધારો છે તે દિવસેને દિવસે આવી રહ્યો છે ટૂંકમાં વિદેશી વાયદા બજાર અને આપણી સ્થાનિક વાયદા બજારમાં પણ તેજી તરફી ટ્રેન્ડ છે તે રન અપ કરી રહ્યો છે અને આનું સીધી જ અસર અને અધુરામાં પૂરું કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાના અહેવાલો આવે છે તેમાં પણ ભારતમાં રૂનું ઉત્પાદન ઘટશે તેવા અંદાજોને કારણે પણ કપાસના ભાવ ઉપર અસર જોવા મળી હોય તેવું પણ લાગી રહ્યું છે ટૂંકમાં જે તે કારણો હોય સ્થાનિક માંગમાં પણ ખૂબ સારો એવો વધારો થઈ રહ્યો છે આવા ઘણા બધા કારણોને લીધે અને કપાસિયા ખોળની માંગ છે તે પણ ખૂબ સારી રીતે આગળ વધી રહી છે અને કપાસિયા ખોળની માંગમાં જો આવો ને આવો વધારો દિવસે ને દિવસે વધતો રહેશે તો પણ કપાસના ભાવને એક કહેવાય ને કે તેજી તરફી માહોલ બનાવવા માટે પ્રેરિત કરતો રહેશે ટૂંકમાં કપાસિયા તેલ કપાસિયા ખોળ આ ઉપરાંત બીજી બનાવટોની માંગ છે તે કપાસમાંથી બનતી જે બનાવટો છે તેની માંગમાં પણ ખૂબ સારો એવો ઉત્તરોત્તર વધારો આગામી સમયમાં વધતો જ રહે તો પણ કપાસના ભાવમાં તેજી તરફી માહોલ છે તે જોવા મળી શકે તેમ છે હવે ખેડૂત મિત્રો આગામી સમયમાં ન્યૂયોર્ક કોટન વાયદા અને એમસીએક્સ કપાસ વાયદા બજારમાં કેવી ઉથલપાથલ થાય છે કેવા ઉતાર ચઢાવ આવે છે તેના ઉપર કપાસના ભાવો કેવા રહેશે તે આપણે આગળ છીએ તે જોઈશું અત્યારે ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મેં મારા પોતાના અનુભવ આધારિત તમારા સુધી પહોંચાડી આ માહિતી તમારી જાણકારી માટે જ ખેડૂત મિત્રો અમે અમારાથી બનતા પ્રયત્નોથી જેટલી ભેગી કરેલી હોય છે તેટલી માહિતી એકઠી કરીને તમારા સુધી આવી રીતે પહોંચાડતા રહી છે આજે ઘણા બધા ખેડૂતભાઈઓની કોમેન્ટ આવી કે પરાશરાભાઈ કપાસની ક્વોલિટી પ્રમાણે પંદરસોથી લઈને સત્તરસો ને ચાલીસની આસપાસ અને અમુક વિસ્તારોમાં સત્તરસો ને પચાસની આસપાસ પણ ગામડે બેઠા સુપર કપાસના ભાવો છે તે બોલાઈ રહ્યા છે તેવી પણ ઘણા બધા ખેડૂત મિત્રોએ કોમેન્ટ છે તે અમને કરેલી છે તમારા વિસ્તારમાં કેવા ભાવો ચાલી રહ્યા છે તેની માહિતી ખેડૂત મિત્રો તમે કોમેન્ટમાં આપો જેથી કરીને ગામડે બેઠા કોઈ ખેડૂતભાઈઓને કપાસનું વેચાણ કરવું હોય તો માહિતી છે તે મળી રહી અને ભાવથી માહિતગાર હોય તો કપાસ વેચવામાં છેતરાય નહીં કારણ કે કપાસમાં તેજી તરફી માહોલ છે તે ધીમે ધીમે આકાર લઈ રહ્યો છે અને આવો જ માહોલ આગામી સમયમાં તોફાની બને તો ખેડૂત મિત્રોએ કપાસ સાચવેલો છે તેવા ખેડૂત મિત્રોને ખૂબ સારો એવો ફાયદો છે તે મળે અને આવતા વર્ષે કપાસનું વાવેતર પણ શોખથી ખંતપૂર્વક કરી શકે ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા અનુભવ આધારિત તમારા સુધી પહોંચાડી અમારી આજ માહિતી મુજબ ચાલીને તમારે કપાસ રાખવો કે વેચી નાખવો કે નિર્ણય તમે ખુદ લઈ શકો છો ખેડૂત મિત્રો આ માહિતી તમને સારી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો